ચલો મિત્રો આગળ વધીએ છીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે EBN બરોબર બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયોન વિરુદ્ધ પરમાણુ દળાંક કેપિટલ A નો આલેખ દોરી અને નોંધપાત્ર બાબત જણાવો. અહીંયા મેં બાજુમાં આલેખ આપેલો છે, તમે આલેખમાં જોઈ શકો છો. અહીંયા EBN મતલબ કે બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયોન જે MeVના ક્રમમાં છે, એના વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ છે. અહીંયા પરમાણુ દળાંક 0, 50, 100, 150, 200, 250 સુધી આપણે લીધેલા છે. અહીંયા ઉર્જા છે એ 2, 4, 6, 8 અને 10 MeV સુધીની લીધેલી છે. આલેખમાં તમે જોઈ શકો છો કે આપણે અહીંયા હાઇડ્રોજન, આમ તો ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, એનાથી આગળ વધીએ તો અહીંયા હિલિયમ છે, ત્યાંથી હિલિયમથી પછી આપણે નાઇટ્રોજન, કાર્બન. આ જે બધા જોવો છો તો શરૂઆતના તબક્કે જેમ જેમ પરમાણુ દળાંક વધતો જાય છે એમ બાઇન્ડિંગ એનર્જી છે એ વધતી જાય છે. એ જે છે એ Fe56 એટલે લોખંડમાં આ મહત્તમ થાય છે. સમજો મિત્રો, અહીંથી આ મહત્તમ થાય છે, ત્યાર પછી આગળ વધતા જાય છે એ મોલિબ્ડેનમ, આયોડિન, નેક્સ્ટ આપણને મળે છે એ છે સોનું, અને ત્યાર પછી છેલ્લે આવે છે એ યુરેનિયમ. અહીં સુધી આ તમે જોશો તો લગભગ બધાની અહીંયા બંધન ઉર્જા એ અચળ છે. પરમાણુ દળાંક વધવા છતાં પણ એની બંધન ઉર્જામાં એવો વધારો નથી થતો, એ લગભગ અચળ છે. અચળ છે એનું કારણ ત્યાં એનું સ્થાયિત્વ છે, ત્યાં એનું સંતૃપ્તતા છે. અને આ સંતૃપ્તતા શું છે એ હમણાં આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ છીએ. તો અહીંયા આપણને પ્રશ્ન એવો છે કે આ આલેખની નોંધપાત્ર બાબતો જણાવો. તો નોંધપાત્ર બાબતોમાં આપણે એવું લખી શકીએ કે જ્યારે અહીંયા આકૃતિમાં જે આપણને ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનો જે આલેખ છે એમાં નોંધપાત્ર બાબતમાં પહેલું કે વચગાળાના ન્યુક્લિયસો એટલે કે જેનો પરમાણુ દળાંક 30 થી 170 વચ્ચે છે એના માટે એની બંધન ઉર્જા EBN લગભગ અચળ છે, જે મેં અહીંયા તમને બતાવ્યું. જેમાં એમાં જો ફરી પાછું અહીંયા મેં જે ખાસ મેન્શન કરાવ્યું એ પરમાણુ દળાંક 56 માટે EBN નું મૂલ્ય 8.75 MeV પર ન્યુક્લિયોન છે. મૂલ્ય યાદ રાખો છો, MCQ માટે અગત્યનું છે. જ્યારે પરમાણુ દળાંક 238 એટલે કે યુરેનિયમ માટે એ 7.6 જેટલું છે, MeV પર ન્યુક્લિયોન છે, બરોબર છે. જ્યારે હલકા ન્યુક્લિયસ એટલે કે જેનો પરમાણુ દળાંક 30 કરતા ઓછો છે અને ખૂબ ભારે કે એટલે કે જેનો પરમાણુ દળાંક 170 કરતા વધુ છે એવા ભારે ન્યુક્લિયસ માટે EBN નું મૂલ્ય નાનું છે. મતલબ કે આ આલેખ ઉપરથી આપણે બે બાબતો તારવી શકીએ, એ છે કે વચગાળાના ન્યુક્લિયસ માટે એની બંધન ઉર્જાનું મૂલ્ય અચળ છે, બહુ નાના ન્યુક્લિયસ અને બહુ મોટા ન્યુક્લિયસ માટે એની બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું છે. હવે ઓછું છે તો એનું કારણ શું અને અચળ છે તો એનું કારણ શું, તો એના નિષ્કર્ષ ઉપર આપણે જઈએ તો બહુ મજાના કારણ છે. જો મિત્રો આ કારણ આપણને સમજાઈ જાય તો આખો આપણને પરમાણુ સમજાઈ જાય, જો પરમાણુ સમજાઈ જાય તો આપણને બધા ઉર્જા આખી સમજાઈ જાય. તો આપણે જે 11મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર જે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની વાત કરી હતી તો એ આપણને તરત ક્લિયર થઈ જાય. તો અહીંયા જે વસ્તુ છે એ આપણે જોતા જઈએ તો શું નિષ્કર્ષ આના ઉપરથી નીકળે છે. તો પહેલું કે ન્યુક્લિયર બળ માત્ર આકર્ષણ પ્રકારનું છે, જે ન્યુક્લિયોન દીઠ જરૂરી બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું બળ છે. આ આકર્ષણ પ્રકારનું જ છે એ તો આપણે જાણીએ જ છીએ. અને એ બધા ન્યુક્લિયોનને એ જકડી રાખવા માટે, એને ભેગા કરી રાખવા માટે આ બળ પૂરતું છે. બીજી અને ખાસ અગત્યની બાબત એ છે કે ન્યુક્લિયર બળ ટૂંકા અંતરી છે, તે માત્ર કેટલાક પડોશીઓની જ અસરમાં હોય છે. આ વસ્તુ ખાસ અગત્યની છે, એ ટૂંકા અંતરી છે એને જ લીધે જે નાનો પરમાણુ છે જેનો પરમાણુ દળાંક ઓછો છે, 30 કરતા ઓછો છે, એના માટે પણ એના બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું છે. તો સવાલ તમને એવો થાય કે જે મોટા ન્યુક્લિયસ છે એના માટે પણ શા માટે બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું છે? કારણ તો એ જે બળ લગાડે છે એ બળ એની આસપાસના જ કેટલાક પરમાણુમાં લગાડે છે. બહુ દૂરનો પરમાણુ હોય તો એની સાથે એને કોઈ નિસ્બત નથી, એની સાથે એનું આકર્ષણ નથી.
એની સાથે એનું આકર્ષણ નથી, માટે બહુ ભારે ન્યુક્લિયસ છે એવો સ્થાયી નથી. અને એટલે જ યુરેનિયમ જેવા પરમાણુઓ, યુરેનિયમ જેવા જે છે પરમાણુઓ, એ સ્થિર નથી. એટલે જ એમાંથી રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ આપણને મળે છે, કારણ કે આ ન્યુક્લિયર બળ છે એ ટૂંકા અંતરે છે અને આવા ન્યુક્લિયસ મોટા છે, એટલે જે દૂર દૂરના જે ન્યુક્લિયોન છે એને એનું આકર્ષણ લાગતું નથી, આકર્ષણ બળ ન લાગે, માટે એ સ્થાયી નથી થતા. ખ્યાલ આવે છે આ વસ્તુ? તો એ ગુણધર્મનો ખરેખર શું કારણ છે એ કન્સેપ્ટ પણ તમને આના ઉપરથી ખ્યાલ આવે. થર્ડ છે એ, એ બરાબર 240 હોય તેવા ન્યુક્લિયસની ઈબીએન બંધન ઉર્જાનું મૂલ્ય, એ બરાબર 120 હોય તેવા ન્યુક્લિયસ માટેની બંધન ઉર્જાના મૂલ્યની સરખામણીએ ઓછું છે. એટલે કે ભારે ન્યુક્લિયસનું વિખંડન થાય અને બે ન્યુક્લિયસ બને તો ઉર્જા વિમુક્ત થશે, જેને ન્યુક્લિયર વિખંડન કહે છે. ખ્યાલ આવે છે જે વસ્તુ હમણાં મેં તમને સમજાવી? એ ભારે ન્યુક્લિયસ હોય એમાંથી બે નાના ન્યુક્લિયસ બની જાય તો પણ એમાંથી ઉર્જા આપણને મુક્ત થાય છે, અને એને આપણને ખબર જ છે કે એને આપણે ન્યુક્લિયર વિખંડન કહીએ છીએ. અને એના કરતા ઉલટું વિચારીએ તો બે હલકા ન્યુક્લિયસ હોય એને ભેગા કરીને ભારે ન્યુક્લિયસ બનાવે તો એ ભારે ન્યુક્લિયસની બંધન ઉર્જા હલકા ન્યુક્લિયસની બંધન ઉર્જા કરતા વધુ હોય, અને આ ઘટનામાં પણ ઉર્જા ઉત્પન્ન થાય, જેને ન્યુક્લિયર સંલયન કહે છે. મતલબ કે ન્યુક્લિયર વિખંડન થાય કે ન્યુક્લિયર સંલયન થાય, બે પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય જ છે. વિખંડન થાય છે એમાં કારણ કે વચગાળાના જે આપણને ન્યુક્લિયસ મળે છે એ બધા સ્થાયી હોય છે, એટલે ત્યાં ઉર્જા ઉત્પન્ન થશે. અને હલકા ન્યુક્લિયસમાં એમાં પણ દળ ઘટે છે, દળ ઘટે છે એને લઈને એનું ત્યાં આપણને ઉર્જા મળે છે. તો આ જે વાત થઈ એ આપણને આલેખ ઉપરની સમજૂતી, બે માર્કના પ્રશ્નમાં પૂછે છે આ પ્રશ્ન ઘણીવાર, અને એના તારણો છે એ પણ આપણને પૂછે છે, તો એને આપણે યાદ રાખશું. બરોબર, નેક્સ્ટ આપણો 13.5 ટોપિક છે, જે ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળની લાક્ષણિકતા જણાવો, આવો આપણને ક્વેશ્ચન પૂછી શકે. અહીંયા જે હમણાં જ મેં તમને ન્યુક્લિયર બળ સમજાવ્યું એ જ વસ્તુ, એ જ આપણે એ બળની લાક્ષણિકતા જ આપણે જોવાની છે. હમણાં આપણે કીધું એ મુજબ એ આકર્ષણ આકર્ષી પ્રકારનું છે, એ ટૂંકું અંતરીય છે. આ જ વસ્તુ આપણે અહીંયા, એ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે છે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે, આ બધી બળની લાક્ષણિકતા છે, બહુ સામાન્ય. છતાં પણ જોતા જઈએ તો ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનને જકડી રાખનાર બળ એ તદ્દન જુદા પ્રકારનું પ્રબળ આકર્ષણ બળ છે. ખાસ આ ધ્યાનમાં લેજો, તદ્દન જુદા પ્રકારનું. જુદા પ્રકારનું તો કોના કરતા જુદા પ્રકારનું? તો કે એ પ્રોટોન વચ્ચેના અપાકર્ષણ ઉપર થઈને પ્રોટોન ન્યુટ્રોનને ન્યુક્લિયસના નાના કદમાં જકડી રાખે તેટલું પ્રબળ હોવું જોઈએ. આપણે જાણીએ છીએ એ મુજબ કે પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર હોય તો ધન ધન વિદ્યુત ભાર વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે, અને પ્રોટોન અને ન્યુટ્રોન બેયને દળ છે, દળ હોય તો એને ગુરુત્વાકર્ષણ પણ બળ લાગે. તો આ બધા બળથી ઉપરવટ થઈ અને એ આવું પ્રબળ આકર્ષણ બળ છે, અને એ આ એવું આકર્ષણ બળ છે કે જેને લઈને એ બધા પ્રોટોન બધા ન્યુટ્રોન એ આપણે ન્યુક્લિયસમાં બહુ ઓછી જગ્યામાં બધાને ભેગા બાંધી રાખે છે. તો એના જે લક્ષણો છે એ લક્ષણો જોઈએ તો વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબીય બળો અને દળો વચ્ચે લાગતા ગુરુત્વ બળ કરતા ન્યુક્લિયર બળ ઘણું પ્રબળ છે, એ તો આપણે જાણીએ છીએ, 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે. અહીંયા બીજો મુદ્દો છે એ ખાસ અગત્યનો છે. બીજો મુદ્દો કે છે, બે ન્યુક્લિયોન વચ્ચેનું ન્યુક્લિયર બળ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતા વધુ અંતરે ઝડપથી ઘટીને શૂન્ય થાય છે. આ શૂન્ય થાય છે એટલે એની સ્થિતિ ઉર્જા ઘટે છે, અને એને લીધે જો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ પછી આલેખમાં જઈએ, મોટા કદના ન્યુક્લિયસમાં બળોની સંતૃપ્તતા થાય છે, જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના અચળત્વ માટેનું કારણ છે. તો આ શું છે? તો કે 0.8 ફર્મી અંતર માટે સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે, 0.8 ફર્મી કરતા વધુ અંતરે આકર્ષણ બળ લાગે છે, જ્યારે 0.8 કરતા ઓછા અંતરે અપાકર્ષણ બળ લાગે છે. આ તો તમને એમ લાગે કે આ તો ઊંધી વાત થઈ કે 0.8 કરતા ઓછા અંતરે અપાકર્ષણ બળ લાગે, પણ આ સ્થિતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હંમેશા ઋણ હોય. એટલે તમે અહીંયા જોશો તો આલેખ છે એ સ્થિતિ ઉર્જા એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વર્સિસ એની
ત્રિજ્યા, ન્યુક્લિયસ ની ત્રિજ્યા આર ફર્મી માં આપણને આવડે. એના વર્સિસ આલેખ આપણે લીધો છે. આલેખમાં જોશો તો આ શૂન્ય છે, શૂન્ય થી અહીંયા નીચેની તરફ માઇનસ 100 છે, અહીંયા પ્લસ 100 છે. તો આલેખ છે એ આપણે ધન ચરણમાં અને ઋણ ચરણ બે માં છે. તમે જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા જેમ જેમ, જો પેલા મહત્તમ આપણે જેમ જેમ ત્રિજ્યામાં વધારો થતો જાય છે એમ એમ સ્થિતિ ઉર્જા ધીમે 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 આપણે ઘટે છે, અને એક તબક્કે સ્થિતિ ઉર્જા શૂન્ય થાય છે અને પછી સ્થિતિ ઉર્જા ઋણ બને છે, અને ઋણ બન્યા પછી ફરી પાછી સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્યમાં જ વધારો થતા થતા અહીંયા એ ઝીરો તરફ આગળ વધે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર ઝીરો બરાબર 0.8 ફર્મીએ, 0.8 ફર્મી જ્યારે આપણને મળે છે ત્યારે એ સ્થિતિ ઉર્જા આપણને લઘુત્તમ મળે છે, બધા કરતા ઓછી મળે છે, અને પછી ધીમે ધીમે આપણે એના કરતા ઓછા અંતરે જતા જઈએ ત્યારે એની અંદર આપણને અપાકર્ષણ બળ લાગે છે, કારણ કે નેગેટિવ છે અપાકર્ષણ બળ આપણને વિરુદ્ધ દિશામાં. હવે આનું કારણ આપણે જેમ જોતા જઈએ એ મુજબ સ્થિતિ ઉર્જા બહુ મોટા જ્યારે પરમાણુઓ આવે છે ત્યારે એ સ્થાયી નથી, એટલે એ સ્થાયી નથી માટે એની સ્થિતિ ઉર્જા ઘટે છે. એક તબક્કો એવો આવે છે કે ત્યાં ઝીરો થઈ જાય છે સ્થિતિ ઉર્જા, અને પછી એ લઘુત્તમ થઈ જાય છે. જ્યાં લઘુત્તમ થાય છે ત્યાં એ મેક્સિમમ એનું સ્થાયિત્વ આપે છે, અને પછી ફરી પાછું એ ધીમે 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 એ વધતી જાય છે, પણ એ નેગેટિવ તરફ જ વધે છે. આ વસ્તુ ખાસ અને એ જ બતાવે છે કે એ ન્યુક્લિયરની બંધન ઉર્જા અચળત્વ. તો જે આપણે આગલા આપણે આલેખમાં જોયા હતા કે અહીંયા જે આ બધા અચળ છે એ બધાની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા એ અચળ હોવાનું કારણ એ વસ્તુ અહીંયા આ વિભાગમાં આવનારા એ બધા તત્વો છે, કારણ કે ત્યાં એમાં ન્યુક્લિયરની સંખ્યામાં બહુ એટલો મોટો વધારો નથી થતો, જેને પરિણામે એનું ન્યુક્લિયર બળ છે એ બધા ન્યુક્લિયરને ત્યાં જકડી રાખવા માટે પૂરતું થાય છે, અને પૂરતું થાય છે એટલે એ સંતૃપ્ત થઈ જાય છે, અને એટલે ત્યાં એની બંધન ઉર્જા આપણને નેગેટિવ મળે છે. પછી જો ન્યુક્લિયર વધે તો ઓલો ન્યુક્લિયર છે ન્યુક્લિયર બળ છે એ એને પકડી નથી રાખતો, અને પકડી નથી રાખતો માટે સ્થાયી નથી, માટે સ્થાયી નથી થતું, એટલા માટે એ વસ્તુ ક્યાં કે છે સંતૃપ્તતા. ત્રીજો મુદ્દો કે છે ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન ન્યુટ્રોન કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું ન્યુક્લિયર બળ લગભગ સમાન છે, કારણ કે દળ સરખા છે એટલે લગભગ બધા સમાન છે. ન્યુક્લિયર બળ વિદ્યુત ભાર પર આધારિત નથી. કુલમના નિયમ અને ગુરુત્વાકર્ષણના નિયમની જેમ કોઈ સરળ ગાણિતીય સ્વરૂપ નથી. જુઓ આ એક બહુ મજાની વાત છે, કારણ કે કુલમના નિયમમાં આપણી પાસે ફોર્મ્યુલા છે કે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર. ગુરુત્વાકર્ષણના નિયમમાં આપણી પાસે ફોર્મ્યુલા છે કે એફ ઇક્વલ ટુ ત્યાં જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર. ત્યાં એક ફોર્મ્યુલા છે, આના માટે કોઈ ફોર્મ્યુલા નથી, આ ટોટલી કુદરતી છે. પણ આપણે જે આલેખમાં જે રીતે બતાવ્યું છે એ અનુસાર આપણે ત્યાં એની સમજૂતી લઈ શકીએ છીએ. તો આ વાત થઈ ન્યુક્લિયર બળ. અગેઇન આ ક્વેશ્ચન પણ આપણને બે માર્ક્સમાં પૂછાય છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે એને સમજશું અને એને યાદ રાખશું. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોશું.